जय स्वामीनारायण। जय माता दी। धोरण 12 साइंस विषय कंप्यूटर विषयांक पार्ट 5 एम कॉमर्स नो परिचय। अपने पार्ट भणवानुं शुरू करीए ते पहला अपने ए जाणी लईए के सरकार श्रीए अभ्यासक्रम में घटाड़ो करेलो छे, तो एना संदर्भ में जेटला मुद्दा दरेक पार्ट में आपवामां आवेला छे, अभ्यासक्रम में लेवामां आवेला छे, एटला ज मुद्दाओ आपणे अभ्यास में करवाना छे। तो एम कॉमर्स नी अंदर जे कई पण मुद्दा अभ्यासक्रम में लेवामां आवेला छे एटला ज मुद्दा आपणे अत्यारे अहींया हाल भणीशुं। एम कॉमर्सनो परिचय। मोबाइल कॉमर्स ए एम कॉमर्स तरीके ओळखवामां आवे छे। ते मोबाइल फोन, पर्सनल डिजिटल आसिस्टंट, स्मार्टफोन, टेब्लेट, पामटॉप के तेना जेवा कोईपण मोबाइल साधन द्वारा इंटरनेटनी मददथी माल के सेवाना खरीद के वेचाणने रजू करे छे। आपणे जाणीए छीए के इंटरनेटनी मददथी आपणे मोबाइल द्वारा घणी बधी क्रियाओ करी शकीए छीए, एना विशेनी अहींया समजूती आपेली छे। एम कॉमर्स उपयोगकर्ताने लवचिकता अने सार्वत्रिकताना पूरा लाभ पूरा पाड़े छे। मोबाइल फोनना उपयोगथी ग्राहक कम्प्यूटरना टर्मिनल पासे के दुकानमां प्रत्यक्ष हाजर न होवा छतां व्यावसायिक व्यवहार करी शके छे। आने लगता उपकरणों उपयोगकर्ता ज्यां जाय त्यां तेनी पासे ज होय छे, जे कोई पण स्थळेथी इंटरनेटना उपयोगने शक्य बनावे छे। परिवहन वखते ते वास्तविक समयना व्यवहारनी सुविधा आपे छे। स्मार्टफोन अने टेब्लेटनी लोकप्रियता दिन प्रतिदिन થતી વૃદ્ધિને કારણે વધુ ને વધુ ઉપયોગકર્તાઓ એમ કોમર્સ તરફ વળે છે, તો એના કેટલાક ઉદાહરણો આપેલા છે। હવે આપણે જોઈએ કે એમ કોમર્સ એટલે કે મોબાઈલની મદદથી આપણે ગમે ત્યાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીને, ભલે આપણી પાસે એ સમયે કમ્પ્યુટરના સ્થાન પર આપણે હોઈએ કે ન હોઈએ, ગમે ત્યાં હોઈએ, તો એવા સમયે આપણી પાસે રહેલ સ્માર્ટફોન કે મોબાઈલ જેની મદદથી આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને આપણે કોઈપણ કાર્ય સરળતાથી, વ્યવસાયિક વ્યવહારો જે છે એ સરળતાથી કરી શકતા હોઈએ છીએ। એ ઉપરાંત કીધું છે પરિવહન વખતે વાસ્તવિક સમયનો વ્યવહાર સાચવી શકીએ છીએ, એટલે કે જ્યારે આપણે કોઈ ટ્રાવેલ્સ કે એવું કંઈ કરી રહ્યા હોઈએ એ વખતે, એક્ઝામ્પલ તરીકે કે LIC પ્રીમિયમ ભરવા માટેનો મેસેજ આવે છે કે ભાઈ તમારી ડેટ આજની છે અને તમે પ્રીમિયમ ભર્યું નથી તો તમે પ્રીમિયમ આજે ને આજે ભરી દો, એવો કોઈ મેસેજ આવે તો આપણે એટ એ ટાઈમ ઇન્ટરનેટ સ્ટાર્ટ કરીને ઓનલાઈન આપણે પેમેન્ટ કરી શકીએ છીએ। તો આવી રીતે ગમે ત્યાં ગમે તે સમયે હોઈએ ત્યારે આપણે ઇન્ટરનેટની મદદથી મોબાઈલ દ્વારા, મોબાઈલની અંદર જે તમામ ફેસિલિટીઝ એટલે કે ઉપકરણો આપેલા હોય છે જેની મદદથી આપણે દરેક પ્રકારના વ્યવહારો કરી શકતા હોઈએ છીએ। તેના કેટલાક ઉદાહરણો અહીંયા આપેલા છે, હવાઈ ટિકિટની ખરીદી, ચલચિત્રની ટિકિટની ખરીદી, રેસ્ટોરન્ટના બુકિંગ અને આરક્ષણની કરી શકીએ આપણે એડવાન્સમાં, હોટેલ બુકિંગ અને આરક્ષણ કરી શકીએ, શેરબજારનું પૃથ્થકરણ કરી શકીએ, બેંક અને તેના જેવા અન્ય વાણિજ્યિક સંસ્થાઓ પોતાના વ્યવસાયને સુરક્ષિત રાખવા માટે એમ કોમર્સનો વધુ ને વધુ ઉપયોગ કરી રહી છે। તેઓ પોતાના ગ્રાહકને મોબાઈલ ફોન દ્વારા ખાતાની સિલક જાણવા, શેરબજારની વધઘટ જોવા અને તેમાં ખરીદ વેચાણ કરવા માટેની સુવિધા પૂરી પાડે છે। આ સેવાને મોબાઈલ બેન્કિંગ અથવા એમ બેન્કિંગ કહે છે। આપણે જોયું કે અત્યારે હાલ નેટ બેન્કિંગનો સૌથી વધારે ઉપયોગ થઈ રહ્યો છે। નેટ બેન્કિંગ દ્વારા અલગ અલગ પ્રકારના બિલો ને બધું આપણે આસાનીથી ભરી શકીએ છીએ। એવી જ રીતે શેર માર્કેટ વિશેની જાણકારી પણ આપણે ઓનલાઈન જોઈ શકીએ છીએ અને આવી રીતે આપણા એકાઉન્ટની જે કંઈ પણ માહિતી જોઈતી હોય એ માહિતી આપણે સરળતાથી મેળવી શકીએ છીએ, જેમ કે સ્ટેટમેન્ટ છે કે પછી બેંકમાં કેટલી રકમ પડી છે, જે કંઈ પણ જોવું હોય, આપણે બેંકને લગતું જે કંઈ પણ કાર્ય હોય આપણે મોબાઈલની મદદથી, નેટ બેન્કિંગની મદદથી સરળતાથી કરી શકીએ છીએ। મોબાઈલ ઉપકરણો દ્વારા પૂરી પાડવામાં આવતી શેરબજારને લગતી સેવાઓ પણ હવે પ્રચલિત બની રહી છે અને તેને મોબાઈલ બ્રોકરેજ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે મોબાઈલમાં પણ હવે શેરબજારને લગતા કાર્યો કરી શકાય, એના માટે તમારે બોલ્ટ પર જવાની જરૂર ન પડે, એવી રીતની સુવિધા હવે મોબાઈલમાં પણ જોવા મળે છે, જેને મોબાઈલ બ્રોકરેજ તરીકે ઓળખવામાં આવે છે। મોબાઈલ સંબંધિત સેવાઓની માંગણી સાથે સમાચાર માહિતી, રમતગમત, મનોરંજન, ખરીદી અને આરક્ષણ અંગેની માહિતી જેવા ક્ષેત્રો પણ વિસ્તાર પામ્યા છે। હવે જોઈએ એમ કોમર્સના લાભ। મોબાઈલના ઉપયોગમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ રહી છે અને તે હવે માત્ર પ્રત્યાયન વ્યવહાર એટલે કે પરસ્પર વાત કરવા પૂરતો મર્યાદિત રહ્યો નથી। મોબાઈલ સંસ્થાઓ નવી સુવિધાઓ ધરાવતા સ્માર્ટફોન સાથે આવી રહી છે,
जेना द्वारा ग्राहक ने सरलता, लवचिकता और सुरक्षा एक साथ पूरी पाड़वामां आवे छे। सहज उपलब्धता और गतिशीलता ने कारण एम कॉमर्स आजकल वधु प्रचलित थई रह्युं छे। वेब विकास करती संस्थाओं पण मोबाइल उपकरणों पर वेबसाइट योग्य रीते दर्शाई शकाय ते माटे सक्रियता दाखवी रह्या छे। आपणे जोयुं के अत्यारे हाल स्मार्टफोन ने कारणे थई अने एटले के मोबाइल बनावती कंपनीओ दिन प्रतिदिन मोबाइलनो उपयोग वधु करे लोको एना माटे थईने न्यू એમાં એડ કરતા જાય છે। તો એવી રીતે મોબાઈલની ઉપયોગિતા દિન પ્રતિદિન વધી રહી છે, જેના કારણે મોબાઈલથી ગ્રાહકને સરળતા, લવચિકતા અને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે। એ ઉપરાંત તે ગમે ત્યાં રહીને એ એમ કોમર્સનો ઉપયોગ કરી શકે, એટલે કે મોબાઈલનો ઉપયોગ કરીને એ ગમે તે સંસ્થાઓ સાથે જોડાઈને ગમે તે રીતે પોતાના કામકાજ કરી શકે છે। ગમે ત્યાં ગમે તે સમયે એ નિશ્ચિંત થઈને પોતાના કાર્યો કરી શકે છે। અને હવે વેબ વિકાસ કરતી સંસ્થાઓ પણ હવે એવી વેબસાઇટ બનાવી રહી છે કે જે મોબાઈલમાં પરફેક્ટ દેખાઈ આવે એ રીતની એ સક્રિયતા દાખવી રહી છે। એમ કોમર્સમાં વાયરલેસ નેટવર્ક અને ઇન્ટરનેટનું એવું સંચાલન છે જેને હસ્તગત ઉપકરણ દ્વારા સતત પાસે રાખી શકાય છે। ઇન્ટરનેટ અને ઈ કોમર્સના ફાયદા એમ કોમર્સ દ્વારા પણ ઉપલબ્ધ થાય છે। એમ કોમર્સના કેટલાક લાભ નીચેની યાદીમાં દર્શાવ્યા છે। આપણે જોયું એમ કે ઇન્ટરનેટની મદદથી ઇન્ટરનેટ આપણને બે રીતનું મળે છે, વાયરલેસ પણ મળે છે અને વાયર થ્રુ, એટલે કે આવી રીતનું વાયરલેસ ઇન્ટરનેટનો એટલે કે વાઈફાઈનો ઉપયોગ કરીને પણ આપણે સરળતાથી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ અને એના દ્વારા એમ કોમર્સમાં સરળતાથી આપણે કામકાજ કરી શકીએ છીએ। તો એમ કોમર્સને લગતા જે લાભો છે એના વિશેની યાદી આપી છે। એમ કોમર્સ ઉપયોગકર્તાને અનુકૂલન પૂરું પાડે છે। મોબાઈલ ઉપકરણ પરની કેટલીક ક્લિક દ્વારા ઉપયોગકર્તા પરિવહનના સમય દરમિયાન પણ ખરીદી, બેન્કિંગ અને મીડિયા ફાઇલ ડાઉનલોડ કરવા જેવી પ્રવૃત્તિઓ કરી શકે છે। આપણે કોઈપણ જગ્યાએ ટ્રાવેલ્સ કરી રહ્યા હોઈએ ત્યારે મોબાઈલમાં ઇન્ટરનેટ ઓન કરીને આપણે કોઈપણ જાતની ક્રિયા કરી શકીએ છીએ, કોઈપણ પ્રકારના કાર્યો કરી શકીએ છીએ। મોબાઈલ સાધન દ્વારા ઉપયોગકર્તાનો પરોક્ષ રીતે કોઈપણ સમય અને સ્થાને સંપર્ક કરી શકાય છે। હવે મોબાઈલ એક વસ્તુ એવી છે કે ગમે ત્યાં વ્યક્તિ હોય અને વ્યક્તિ પાસે જો મોબાઈલ હોય તો આપણે એનો સરળતાથી કોન્ટેક્ટ કરી શકીએ છીએ અને એને ઇન્ફોર્મેશન મોકલી શકીએ છીએ। વ્યવહાર ખર્ચમાં ઘટાડો થાય છે। હવે આપણને કોઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ કે એવું કંઈક પહોંચાડવાના હોય અર્જન્ટલી તો આપણે પીડીએફ ફાઇલ બનાવીને એને સેન્ડ કરી શકીએ છીએ, તો એનાથી આપણો વ્યવહાર ખર્ચ બચી જતો હોય છે। વિક્રેતાને ઓર્ડર આપવામાં ઓછો સમય લાગે છે, તદુપરાંત ઉપયોગકર્તા પાસે આ માટે પીસી કે લેપટોપ હોવું જરૂરી નથી। હવે મોબાઈલ સ્ક્રીનમાં પણ આપણે ઓર્ડર લઈ શકીએ છીએ અને ઓર્ડર આપી શકીએ છીએ, તેના માટે આપણે લેપટોપની જરૂર રહેતી નથી। વ્યવસાયિક પ્રક્રિયાઓ સુવ્યવસ્થિત બને છે એમ કોમર્સની મદદથી, એટલે કે મોબાઈલ દ્વારા આપણે કોઈપણ પ્રકારના વ્યવસાયિક ક્રિયાઓ જે કરવી હોય એ આપણે સરળતાથી કરી શકીએ છીએ। એટલે કે કોઈપણ વેબસાઇટને ખોલીને જે વેચાણ કરતી હોય, ખરીદી કરવી હોય, જે કંઈ પણ વેચાણ કરવું હોય, ખરીદી કરવું હોય, આપણે અહીંયા સરળતાથી કરી શકીએ છીએ। વૈશ્વિક સંપર્ક શક્ય બને છે। દુનિયાભરમાં ગમે ત્યાં વ્યક્તિ હોય તો પણ આપણે ઇન્ટરનેટની મદદથી સરળતાથી એનો કોન્ટેક્ટ કરી શકીએ છીએ। વ્યવસાય નિરંતર એટલે કે 24/7 સમય ચલાવી શકીએ છીએ, એટલે કે 24 કલાક અને 7/7 દિવસ ઇન્ટરનેટ દ્વારા ખરીદી અને વેચાણ શક્ય બને છે। કોઈપણ મોબાઈલ ઉપકરણ દ્વારા માહિતીનો ઉપયોગ કરી શકવાની લવચિકતા પૂરી પાડે છે, એટલે કે હવે મોબાઈલમાં દરેક કંપની એવી ફેસિલિટીઝ આપે છે કે આપણે કોઈપણ પ્રકારની માહિતી જોઈતી હોય તો એ માહિતી આપણે સરળતાથી અહીંયા મેળવી શકીએ, એવી રીતની સુવિધા દરેક મોબાઈલમાં આપવામાં આવેલી હોય છે। અંગત કમ્પ્યુટરના ઉપયોગની જેમ જ મોબાઈલ સાધનના ઉપયોગ દ્વારા પણ ચૂકવણી કરી શકાય છે। મોબાઈલ દ્વારા આપણે ગૂગલ પે છે, ફોનપે છે કે ગમે તે એવા એપ આપેલા છે જેની મદદથી આપણે વ્યવહારોમાં પૈસાની ચૂકવણી કરવી હોય તો આપણે સરળતાથી કરી શકીએ છીએ। સમય આધારિત જટિલ અને સંકટકાલીન માહિતી મોકલવા ઉપયોગી, સમયસર કોઈને કોઈ ઇન્ફોર્મેશન પહોંચાડવી હોય અથવા કંઈક સંકટ હોય એવી કોઈ જાણકારી હોય જેના કારણે સંકટ ઊભું થવાની સંભાવના હોય તો એવી માહિતી આપણે તત્કાલીન પહોંચાડી શકીએ છીએ। હસ્તગત ઉપકરણનું ભૌતિક સ્થાન સરળતાથી શોધી શકાય છે। સ્થાન આધારિત વિનિયોગોના ઉદ્ભવથી ઉપયોગકર્તા સુસંગત માહિતી મેળવી શકે છે।
હવે આપણે જોઈએ કે આ મોબાઈલની મદદથી જીપીએસની મદદથી જીપીઆરએસની મદદથી આપણે ક્યાં છીએ આપણું લોકેશન ને બધું આપણે સરળતાથી જાણી શકીએ છીએ અથવા ક્યાંક જવું હોય તો પણ આપણે એની મદદથી જઈ શકીએ છીએ અજાણી જગ્યાઓમાં પણ અને આપણા ફોન દ્વારા કોઈ બીજી વ્યક્તિને આપણે ક્યાં છીએ એ પણ અહીંયા જાણી શકાય છે મોબાઈલ ઉપકરણ પર વિવિધ ચેતવણીઓ સરળતાથી મેળવી શકાય છે એટલે કે કોઈપણ પ્રકારની માહિતી આપણું કોઈપણ અંગત કાર્ય હોય કોઈપણ પ્રકારના મેસેજીસ હોય કે જે આપણા માટે ઉપયોગી છે યા આપણને અગાઉથી જાણકારી આપતા હોય ચેતવણી આપતા હોય કે ભાઈ તમે આ રીતની પ્રોસેસ પતાવો નહીં તો તમને નુકસાન થઈ શકે છે એવી કોઈપણ પ્રકારની માહિતી હોય તે માહિતી સરળતાથી આપણે મેળવી શકીએ છીએ વર્તમાન યુગમાં તત્કાલ જોડાણ અને વધુ ઝડપી 3G સેવાઓની ઉપલબ્ધિએ એમ કોમર્સને વધુ પ્રચલિત કર્યો છે હવે અત્યારે હાલ આ તો ચોપડી જૂની છે એટલે 3G બતાડ્યું છે પણ અત્યારે હાલ આપણે જાણીએ છીએ કે 4G અને હવે ટૂંક સમયમાં જ 5G આવી રહ્યું છે આ બધી ઝડપી સેવાઓને કારણે થઈને હવે એમ કોમર્સ પણ વધુ પ્રચલિત બન્યું છે ઉપયોગકર્તા સુધી માહિતી સમયસર પહોંચાડી શકાય છે હવાઈ કે ટ્રેનની અનુસૂચિ વિલંબ કે રદ કર્યાની માહિતી ઉપયોગકર્તાને તેના મોબાઈલ ઉપકરણ પર વાસ્તવિક સમયે પૂરી પાડી શકાય છે ઓનલાઈન જ્યારે આપણે બુકિંગ કર્યું હોય તો એવા સમયે જે કંઈ પણ આપણે હવાઈ ટિકિટ લીધી હોય કે રેલવે ટિકિટ લીધી હોય કે બસની ટિકિટ લીધી હોય જે કંઈ પણ પ્રકારનું ટ્રાવેલિંગ માટેની આપણે જે ટિકિટો બુક કરી હોય ઓનલાઈન તો એમાં જે કંઈ પણ ફેરફાર થયો તો તુરંત આપણને આપણા મોબાઈલ પર મેસેજ મળી જાય છે હવે જોઈએ ઇન્ટરનેટ સુરક્ષાના ભયસ્થાનો આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ટરનેટે સમગ્ર વિશ્વને સંકલિત કરે છે સમગ્ર વિશ્વને જોડે છે તો સ્વાભાવિક છે કે જો સારું પાસું હોય તો થોડુંક ખરાબ પાસું પણ આપણને જોવા મળતું હોય છે તો આવા સુરક્ષાને લઈને આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણી ઘણી બધી ખાનગી વાતો ખાનગી વસ્તુઓની જાણકારી પણ આપણે નેટમાં હોય છે તો એવા સમયે સુરક્ષાના સ્થાનને લઈને આપણે જે પ્રોબ્લેમ્સ ઊભી થાય છે એના વિશેની અહીંયા સમજૂતી આપી છે કે કયા કયા પ્રકારના આપણને ડર રહી શકે છે તો સૌથી પહેલું છે દૂષિત કોડ આપણા કમ્પ્યુટર કે સિસ્ટમને નુકસાન પહોંચાડતા કોડને દૂષિત કોડ તરીકે ઓળખવામાં આવે છે દૂષિત કોડ જાતે જ સક્રિય બને છે અથવા ઉપયોગકર્તા કોઈ સ્થાને ક્લિક કરે અથવા તો ઈમેઇલનું જોડાણ ખોલે ત્યારે કોઈ વાયરસની જેમ તે કાર્ય કરે છે અને માહિતી ચોરી લે છે અથવા તો ફાઇલને નષ્ટ કરી વધુ નુકસાન પહોંચાડે છે દૂષિત કોડ એટલે કે જે કંઈ પણ આપણે જાણીએ છીએ એમાં આપણે કમ્પ્યુટરની અંદર ઇન્ટરનેટ કનેક્શન કરીએ અને જો આપણા કમ્પ્યુટરની અંદર એન્ટીવાયરસ નાખેલું ન હોય તો આવા દૂષિત કોડ ઇન્ટરનેટની મદદથી આપણા કમ્પ્યુટરમાં આવે છે અને એ કોડ અપ્લાય કરીએ તો એની મદદથી આપણા કમ્પ્યુટરની અંદર વાયરસ એન્ટર થઈ જાય છે અને જેની કારણે થઈને આપણી ઇમ્પોર્ટન્ટ માહિતી ધરાવતી ફાઇલોને નુકસાન પહોંચાડી શકે છે હવે આવે છે સ્નિફિંગ એવો પ્રોગ્રામ છે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરી કમ્પ્યુટર કે રાઉટર દ્વારા પ્રેક્ષકથી પ્રાપ્તકર્તા સુધી પ્રસારિત થતી માહિતીની નોંધ કરે છે સ્નિફર પ્રોગ્રામનો ઉપયોગ ટેલિફોન વાયરને જોડીને વાર્તાલાપની નોંધ કરવા સમાન છે સ્નિફર પ્રોગ્રામ ઇમેઇલ સંદેશ ઉપયોગકર્તાનો લોગિન પાસવર્ડ અને ક્રેડિટ કાર્ડ નંબર વાંચી શકે છે સ્નિફિંગ પ્રોગ્રામ એક એવો પ્રોગ્રામ છે કે જેની મદદથી કોઈપણ વ્યક્તિની સાથે કનેક્ટ થઈને ઇન્ટરનેટ દ્વારા તે વ્યક્તિના કમ્પ્યુટરની સાથે કનેક્ટ થઈને આપણે એની અંદરના તમામ પાસવર્ડ ક્રેડિટ કાર્ડ નંબર લોગિન નંબર વગેરે યા ઈમેલ સંદેશાઓ હોય કે જે કંઈ પણ માહિતીઓ છે એને આપણે મેળવી શકીએ છીએ સેવાના અસ્વીકાર રૂપે આક્રમણ એક એવું આક્રમણ છે કે જેના દ્વારા મશીન કે નેટવર્ક બંધ થઈ જાય છે અને તેના ઉપયોગકર્તાઓ માટે તે નિરુપયોગી બની જાય છે હુમલાખોર ઉપયોગકર્તાના કમ્પ્યુટર અને તેના નેટવર્ક જોડાણને કે સાઇટને લક્ષ્ય બનાવી ઉપયોગકર્તાને ઈમેલ વેબસાઇટ અને અસરગ્રસ્ત કમ્પ્યુટર પર રહેલી બેન્કિંગ કે અન્ય સેવાઓ પૂરી પાડતા ઓનલાઈન ખાતાઓનો ઉપયોગ કરતા અટકાવે છે ઉપયોગકર્તાને હજારો સંદેશા મોકલવામાં આવે છે જે નેટવર્ક પર યાતાયાતની મુશ્કેલીઓ ઊભી કરે છે હવે આપણે જોઈએ છીએ કે અત્યારે હાલનું જ આપણે ઉદાહરણ લઈએ કે જ્યારે લોકડાઉન હતું ત્યારે નેટની સ્પીડ બહુ જ ધીમી થઈ ગઈ હતી
कारण के दुनियाभरना लॉकडाउन ने कारण थी घर में बेसी रहता होने कारण ये नेट नो भरपूर उपयोग करता था अने एना कारणे थईने नेटनी उपर जे वार्तालाप थता नेटनी मददथी चेटिंग थतुं या ईमेल मोकलवामां आवता के जे कंई पण प्रोसेस थती हती जेना लीधे यातायात जेने अवर जवर आपणे कहीए छीए ए एटली हद सुधी वधी जाय के जेना कारणे जे लोकोने खरेखर पोताना काम करवा माटे इंटरनेटनी जरूर पड़े छे एवा लोकोने इंटरनेट फूल स्पीडवाळुं मळतुं नथी तो एवा समय ए लोकोने जे इंटरनेशनल बैंकिंग वगैरह जो कामकाजों हो ये सरलता करी शकता नहीं एम दरेक कामना रुकावट आए साइबर जंगालियत हयात वेबसाइट पर करवामां आवती इलेक्ट्रॉनिक भांगफोड़िया प्रवृत्ति है आक्रमणकार वेबसाइट की मूलभूत विगतों ने पोतानी विगतों साथे बदली नाखे छे ए अखंडितता उल्लंघन उदाहरण है ते मिलकतनो नाश अथवा कोईनी तस्वीर पर करवामां आवता दूषित फेरफारोनो इलेक्ट्रॉनिक स्वरूप छे आजकल साइबर जंगालियतना अनेक किस्सा बने छे जेमां व्यावसायिक विगतोने अरुचिकर सामग्री साथे बदलवामां आवे छे आपणे सिम्पल वस्तु आने समझिए तो फोटो कोईपण व्यक्तिनो फोटो ने लईने एमां छेड़छाड़ एटले के एमां मोफिंग करीने चेन्जिस करीने एने इंटरनेट उपर वायरल करवामां आवे छे अने सोशल वेबसाइट पर वायरल करवामां आवे जेना कारणे थईने ए व्यक्तिनुं जीवन बर्बाद थई शकतुं होय छे आवी रीतनी जे कंई पण प्रॉब्लम ऊभी थाय छे जेने आपणे इंटरनेटनी साइबर क्राइम कहेवामां आवे छे तो आवी साइबर क्राइम ए अहींया आपणने जोवा मळे छे છેલ્લું છે છેતરપિંડી છેતરપિંડી અથવા ઉશ્વેષીપણું એટલે અન્ય વ્યક્તિ હોવાનો સ્વાંગ ભરવો અથવા અન્યની વેબસાઇટનો પોતાની અધિકૃત વેબસાઇટ ગણાવવી આ તકનિકમાં હુમલાખોરો ત્રાહિત વ્યક્તિ કે વેબસાઇટની ઓળખ ધારણ કરી વ્યવહાર કરે છે ઉદાહરણ તરીકે હુમલાખોરો www.gsw.an.co.in નામની નકલી વેબસાઇટ બનાવી શકે છે અને તેના આઈપી સરનામાને મૂળ વેબસાઇટના આઈપી સરનામા સાથે બદલી નાખે છે આ મૂળ સાઇટની મુલાકાત લેવા ઈચ્છતા તમામ ઉપયોગકર્તાઓ નકલી વેબસાઇટ તરફ પહોંચી જાય છે એટલે કે જે ઓરિજિનલ વેબસાઇટ હોય એની જ એક કોપી તૈયાર કરીને એ જ નામથી એ જ રીતનું આઈડી તૈયાર કરીને એ લોકો વેબસાઇટ વેબ સર્વર ઉપર મૂકી દે છે જેના કારણે ઓરિજિનલ વેબસાઇટ સુધી લોકો પહોંચી શકતા નથી ને આવી છેતરપિંડી કરવાવાળી વેબસાઇટ ઉપર પહોંચી જાય છે અને છેતરાઈ જતા હોય છે અહીંયા આપણો આ ચેપ્ટર 5નો પહેલો ભાગ પૂરો થાય છે બીજો ભાગ આપણે ફરીથી જોઈશું